હવે આપણે આગળ જોઈશું શેપ્સ. શેપ્સ એટલે આકારો. આકારોના નામ છે, એક્ઝામમાં પૂછાય છે આકારોના નામ, એના અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે નોટબુકમાં શેપ્સના આકારોના નામ લખવાના છે. પહેલાં સમજી લઈએ આપણે, પહેલાં કયા આકારનું ચિત્ર બતાવેલું છે? ચોરસ. ચોરસ એટલે શું થશે? સ્ક્વેર. અંગ્રેજીમાં એને શું કહેવાશે? સ્ક્વેર. સ્ક્વેરનો સ્પેલિંગ છે એસ ક્યુ યુ એ આર ઈ. સ્ક્વેરનો સ્પેલિંગ શું થાય? એસ ક્યુ યુ એ આર ઈ. સ્ક્વેર એટલે થશે ચોરસ. તમારે એક સ્પેલિંગ 5 વાર લખો તો તમને જલ્દી યાદ થઈ જાય. સેકન્ડ નંબરનું ચિત્ર છે લંબ ચોરસનું. શેનું આપેલું છે? લંબ ચોરસ. લંબ ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય? રેક્ટેંગલ. શું કહેવાય? રેક્ટેંગલ. આર ઈ સી ટી એ એન જી એલ ઈ, રેક્ટેંગલ. ફરીથી એનો સ્પેલિંગ રિપીટ કરું છું, આર ઈ સી ટી એ એન જી એલ ઈ, રેક્ટેંગલ એટલે લંબ ચોરસ. નંબર 3, શેનું ચિત્ર આપેલું છે? ત્રિકોણ. ત્રિકોણને અંગ્રેજીમાં શું કહેવાશે? ટ્રાયએંગલ. ટ્રાયએંગલનો અંગ્રેજી સ્પેલિંગ છે ટી આર આઈ એ એન જી એલ ઈ. ટી આર આઈ એ એન જી એલ ઈ, ટ્રાયએંગલ એટલે ત્રિકોણ. નંબર 4, સર્કલ. સર્કલનો અંગ્રેજી સ્પેલિંગ થશે સી આઈ આર સી એલ ઈ. સી આઈ આર સી એલ ઈ, સર્કલ એટલે થશે વર્તુળ. શું થાય? એને ગુજરાતીમાં શું કહેવાય? વર્તુળ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે આકાર જોઈને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો. આવું તમારે એક્ઝામમાં પૂછાય. તો આપણે સમજાવી દઈએ કઈ રીતે લખાય. તો જુઓ, અહીંયા આકારનું ચિત્ર આપેલું છે, સામે ખાલી જગ્યા છે અને કૌંસમાં આપેલા છે બે, કે સ્ક્વેર અને રેક્ટેંગલ. આ શેનું પહેલાં ચિત્ર છે? તો ચોરસનું છે. ચોરસને અંગ્રેજીમાં આપણે શું કહેવાશે? સ્ક્વેર. તો આ ખાલી જગ્યામાં આપણે શું લખીશું? સ્ક્વેર. એસ ક્યુ યુ એ આર ઈ. નંબર 2, શેનું ચિત્ર આપેલું છે? ટ્રાયએંગલ. ટ્રાયએંગલ એટલે ત્રિકોણ. તો અહીંયા આપણે શું લખીશું? અહીંયા કૌંસ આપેલા છે, સર્કલ અને ટ્રાયએંગલ. તો આપણે અહીંયા લખવાનું ટ્રાયએંગલ. ટી આર આઈ એ એન જી એલ ઈ. તો હવે આગળ શાનું ચિત્ર આપેલું છે? આ લંબચોરસનું. તો લંબચોરસને અંગ્રેજી સ્પેલિંગમાં આપણે શું કહીશું? રેક્ટેંગલ. કૌંસ અહીંયા તમારે આપેલા છે, સ્ક્વેર કે રેક્ટેંગલ. તો અહીંયા આપણે લખીશું રેક્ટેંગલ. આર ઈ સી ટી એ એન જી એલ ઈ, રેક્ટેંગલ એટલે લંબ ચોરસ. અને લાસ્ટમાં શાનું ચિત્ર આપેલું છે? વર્તુળનું. વર્તુળને અંગ્રેજી સ્પેલિંગમાં આપણે શું કહીશું? સર્કલ. તો અહીંયા કૌંસ આપેલા છે, સર્કલ કે ટ્રાયએંગલ. તો આપણે આ ખાલી જગ્યામાં લખીશું સર્કલ. સર્કલનો અંગ્રેજી સ્પેલિંગ થશે સી આઈ આર સી એલ ઈ. વિદ્યાર્થી મિત્રો, સ્ક્વેરના જે શેપના
आकारोना जे नाम हता ए आपणे जोया। तमारे आ चारे आकारोना नाम याद करवाना छे। हवे आपणे आगळनो पॉइंट जोईशुं, नंबर्स बराबर, अंको जोईशुं। 1 થી 20 અંગ્રેજી સ્પેલિંગ, એના ઉચ્ચાર આપેલા છે। તો પહેલું આપેલું છે વન, વનનો અંગ્રેજી સ્પેલિંગ થશે ઓ એન ઈ, વન એટલે શું થશે, એક। પછી ટુ, ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે। થ્રી, ટી એચ આર ડબલ ઈ, થ્રી એટલે ત્રણ। ફોર, એફ ઓ યુ આર, ફોર એટલે ચાર। ફાઇવ, એફ આઈ વી ઈ, ફાઇવ એટલે પાંચ। સિક્સ, એસ આઈ એક્સ, સિક્સ એટલે છ। સેવન, એસ ઈ વી ઈ એન, સેવન એટલે સાત। એટ, ઈ આઈ જી એચ ટી, એટ એટલે આઠ। નાઇન, એન આઈ એન ઈ, નાઇન એટલે નવ। ટેન, ટી ઈ એન, ટેન એટલે દસ। પછી ઇલેવન, ઈ એલ ઈ વી ઈ એન, ઇલેવન એટલે અગિયાર। ટ્વેલ્વ, ટી ડબલ્યુ ઈ એલ વી ઈ, ટ્વેલ્વ એટલે બાર। થર્ટીન, ટી એચ આઈ આર ટી ડબલ્યુ એન, થર્ટીન એટલે તેર। ફોર્ટીન, એફ ઓ યુ આર ટી ડબલ્યુ એન, ફોર્ટીન એટલે ચૌદ। ફિફ્ટીન, એફ આઈ એફ ટી ડબલ્યુ એન, ફિફ્ટીન એટલે પંદર। સિક્સટીન, એસ આઈ એક્સ ટી ડબલ્યુ એન, સિક્સટીન એટલે સોળ। સેવન્ટીન, એસ ઈ વી ઈ એન ટી ડબલ્યુ એન, સેવન્ટીન એટલે સત્તર। એટીન, ઈ આઈ જી એચ ટી ઈ ડબલ્યુ એન, એટીન એટલે અઢાર। નાઇન્ટીન, એન આઈ એન ઈ ટી ડબલ્યુ એન, નાઇન્ટીન એટલે ઓગણીસ। અને ટ્વેન્ટી, ટી ડબલ્યુ ઈ એન ટી વાય, ટ્વેન્ટી એટલે વીસ। તો આપણે 1 થી 20 અંગ્રેજી સ્પેલિંગ જોયા, એના જ આધારે કૌંસમાં જે ખાલી જગ્યા છે, નીચે કૌંસ આપેલા છે એ ખાલી જગ્યા આપણે પૂરવાની છે, એના આધારિત છે। તો તમને વિદ્યાર્થી મિત્ર એવો પ્રશ્ન ઉદ્ભવિત થશે કે 1 થી 20 સ્પેલિંગ તો અમારે ધોરણ પહેલાંથી આવે છે, બરાબર, તો એના આધારે જે ખાલી જગ્યા છે એ પૂરવાની હતી, એટલે પહેલાં આપણે એ નંબર સમજાવ્યા તમને। પરંતુ કેટલાય એવા વિદ્યાર્થી હશે જેમને હજુ સુધી 1 થી 20 સ્પેલિંગ યાદ જ નહીં હોય, ક્યાં તો આજે લોકડાઉન થયું એના લીધે કેટલાક ભૂલી ગયા હશે, બરાબર ને। રમવામાંથી ઊંચા આવો તો તમને યાદ રહે ને, તો આપણે એનું ફરી રિવિઝન કરાવ્યું કે તમને 1 થી 20 જે સ્પેલિંગ છે એ યાદ આવી જાય, ક્યાં તો યાદ ના હોય તો તમે ફરીથી એને યાદ કરી લો। તો આપણે એના નીચે જે ખાલી જગ્યા છે એ જોઈશું। જો તમારે આ ખાલી જગ્યા નોટબુકમાં લખવી હોય તો લખી શકો છો, બાકી તમે હું જે સમજાવું એ ધ્યાનથી સમજવાનું છે। તો સૂચના આપેલી છે કે વાક્યો વાંચી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખો। નીચે 1 થી 10 વાક્યો આપેલા છે અને કૌંસ આપેલા છે, એક કૌંસમાંથી એને જે શબ્દ, એનો જે જવાબ આવતો હોય એને પસંદ કરીને આન્સર લખવાનો છે। તો પહેલું આપેલું છે, આઈ હેવ ખાલી જગ્યા આઈસ, આઈ હેવ ખાલી જગ્યા આઈસ, તો કૌંસમાં આપેલું છે 1 અને 2। આઈસ, મારી પાસે ખાલી જગ્યા આંખો છે, કેટલી આંખો હોય, 1 કે 2, તો 2, ટી ડબલ્યુ ઓ 2। સેકન્ડ છે, યુ હેવ ખાલી જગ્યા નોઝ, નોઝ એટલે નાક,
वन अने टू, नाक केटला होय वन, तो आपणे अहींया आ खाली जग्यामां शुं लखवानुं वन, ओ एन ई। नंबर थ्री, आई हेव खाली जग्या फिंगर्स, आंगळીઓ કેટલી હોય વન કે ટેન, તો ટેન, ટી ઈ એન। નંબર ફોર, આઈ હેવ ખાલી જગ્યા ફીટ, ફીટ એટલે પગ, તો કૌંસમાં આપેલું છે ટુ કે ટેન, ટી ડબલ્યુ ઓ ટુ, અને સેકન્ડ ટેન, ટી ઈ એન। ફીટ પગ કેટલા હોય બે, તો આપણે આ ખાલી જગ્યામાં શું લખવાનું ટી ડબલ્યુ ઓ ટુ। નંબર ફાઇવ, અ સ્ક્વેર હેઝ અ ખાલી જગ્યા સાઇડ્સ, કૌંસમાં આપેલું છે થ્રી ટી એચ આર ડબલ ઈ અને ફોર એફ ઓ યુ આર ફોર, કે સ્ક્વેર એટલે ચોરસ, ચોરસની કેટલી બાજુઓ હોય છે, આપણે ચોરસ દોરીએ તેને કેટલી બાજુઓ હોય, જો હું તમને સમજાવું, જો આ ચોરસનું ચિત્ર છે એમાં કેટલી બાજુઓ છે, એક બે ત્રણ અને ચાર, તો આપણે આ ખાલી જગ્યામાં શું લખવાનું ફોર, કે કેટલી બાજુઓ બતાવી છે ચાર, તો આપણે લખીશું અહીંયા ફોર। નંબર સિક્સ, અ ટ્રાયએંગલ હેઝ અ ખાલી જગ્યા સાઇડ્સ, કૌંસમાં આપેલું છે થ્રી અને ફોર, ટ્રાયએંગલ એટલે થશે ત્રિકોણ, તો ત્રિકોણની કેટલી બાજુઓ છે, વન ટુ થ્રી, આપણે ત્રિકોણ દોરીએ, આ એક, આ બે અને આ ત્રણ, તો અહીંયા કેટલી બાજુઓ આપણે લખવાની થ્રી, ટી એચ આર ડબલ ઈ, કે ત્રિકોણને ત્રણ બાજુઓ છે। નંબર સેવન, અ રેક્ટેંગલ હેઝ અ ખાલી જગ્યા સાઇડ્સ, રેક્ટેંગલ એટલે લંબચોરસ, એ ઉપર લંબચોરસનું ચિત્ર બતાવ્યું છે, લંબચોરસમાં કેટલી બાજુઓ છે, તો એક બે ત્રણ ચાર, કેટલી બાજુઓ છે ચાર, તો આપણે રેક્ટેંગલ એટલે કેટલી સાઇડ્સ લખીશું અહીંયા ફોર, એફ ઓ યુ આર, કેટલી સાઇડ્સ ફોર। નંબર એટ છે, અ કેટ હેઝ ખાલી જગ્યા લેગ્સ, ફોર કે ટુ, કે બિલાડીના કેટલા પગ હોય છે, તમને બિલાડીના કેટલા પગ જોવા મળે છે, ચાર કે બે, તો ચાર, તો આ ખાલી જગ્યામાં આપણે કેટલા લખવાના ફોર, એફ ઓ યુ આર ફોર, બરાબર। નંબર નાઇન, અ બસ હેઝ ખાલી જગ્યા વ્હીલ્સ, કે બસના કેટલા પૈડા હોય છે, વ્હીલ્સ એટલે પૈડા, કે તમને, તમે બસ જોઈ હશે વિદ્યાર્થી મિત્રો, તે બસના કેટલા પૈડા તમે જોયા છે, કૌંસમાં છે ટુ કે ફોર, આપણે બસ જોઈ છે તો બસના ચાર પૈડા જોયા હશે, તમે જોયા છે ચાર પૈડા, હં, તો આપણે ફોર લખવાનું આ ખાલી જગ્યામાં, એફ ઓ યુ આર ફોર, વ્હીલ એટલે પૈડા। અને લાસ્ટ ખાલી જગ્યા આપેલી છે ટેન, કે અ મંકી હેઝ ખાલી જગ્યા ટેલ, મંકી એટલે શું થાય, વાંદરો, ટેલ એટલે પૂંછડી, કે વાંદરાને કેટલી પૂંછડી છે, તો તમે વિદ્યાર્થી મિત્રો વાંદરો જોયો છે ને, હા બધાએ વાંદરો તો જોયો જ હોય, તો વાંદરાને તમે કેટલી પૂંછડી જોઈ છે, અહીંયા કૌંસમાં આપેલું છે વન અને સેકન્ડ નંબરનું છે ટેન, ટેન તો હોય ના, ટેન એટલે ટી એન એટલે ટેન એટલે દસ, કોઈ દસ પૂંછડી તો જોઈ ના હોય, વાંદરાને કેટલી પૂંછડી હોય, એક, એક જ જોઈ છે ને, હા પાછા કોઈ દસ ના કહેતા, તો અહીંયા લખીશું આપણે ઓ એન ઈ, વન એટલે એક, બરાબર। વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે નંબર્સ જોયા
पछी शेप्सना नाम जोया, आकारोना नाम जोया, पछी कलरना नाम जोया। आ त्रणेना अंग्रेजी स्पेलिंग, एना उच्चार अने गुजराती अर्थ तमारे याद करवाना छे।